સ્વાહ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમાહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. જેતપુર ગાયત્રી પરિવાર ગાયત્રી શક્તિપીઠ દ્વારા ઘણા પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. એ પૈકી શાંતિ પ્રાર્થના, શાંતિ પાઠ કે શ્રદ્ધાંજલિ પ્રાર્થનાઓ પણ કરવામાં આવે છે. જેમને ત્યાં મરણ થયું હોય એમને ત્યાં ગાયત્રી પરિવારના સભાસદો જાય છે અને મૃતાત્માની પાછળ એમના આત્મકલ્યાણ અર્થે, એના આત્માને શાંતિ મળે એ મુજબની પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય રચિત શાંતિપાઠ, શાંતિ પ્રાર્થના, શ્રદ્ધાંજલિ પ્રાર્થના કરવામાં આવે છે. અને શાંતિ પ્રાર્થનાને અંતે છેલ્લે હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માગીએ એ પ્રકારની જે આપણી જે છેલ્લી શ્રદ્ધાંજલિ છે એ આપી અને કહેવામાં આવે છે કે ભાઈ અહીંયા જે કાંઈ તમે અંશદાન કે જે કાંઈ તમારો ફાળો આપશો એ અંશદાન માત્ર ને માત્ર જેતપુરની જે કાંઈ ગૌશાળાઓ છે એ ગૌશાળાઓમાં જે માંદી લૂલી લંગડી બીમાર ગાયો છે એમના સેવા અર્થે વાપરવામાં આવે છે. એક પણ પાઈ શાંતિ પ્રાર્થનાની મંદિરના કોઈ રચનાત્મક કાર્યમાં વાપરવામાં આવતી નથી. તો બધાને નમ્ર વિનંતી છે, નમ્ર પ્રાર્થના છે કે જેતપુર શક્તિપીઠ દ્વારા કરવામાં આવતા આ શ્રદ્ધાંજલિ પ્રાર્થનાના કાર્યક્રમોમાં સૌ પોતાનો સહયોગ આપે અને આ ગાયોની સેવામાં પોતાનું યોગદાન આપે. આ શાંતિ પ્રાર્થના દ્વારા એકત્ર થતી જે કાંઈ અંશદાનની રકમ છે એ રકમનું અમે ભૂસું અને ગોળ ખરીદી અને વર્ષમાં એક દિવસ જે પવિત્ર દિવસ આવે છે મકર સંક્રાંતિનો દિવસ જેને આપણે ઉત્તરાયણ તરીકે ઓળખીએ છીએ એ આ મકર સંક્રાંતિના દિવસે આપણે આ ગોળ અને ભૂસું અહીંયા અમે બધા અમારા પરિજન ભાઈ બહેનો દ્વારા અને સભાસદો દ્વારા વહેંચણી કરવામાં આવે છે. ગાયોની સંખ્યા મુજબ જ્યાં જેટલી વધારે ગાયો ત્યાં એટલું વધારે એ ગોળ અને ખોળ આપવામાં આવે છે. પાંજરાપોળની જે મહાજનની ગૌશાળા છે ત્યાં લગભગ 400-450 ગાય છે તો ત્યાં એટલું પુરવઠો આપવામાં આવે છે. પછી ધર્મભક્તિ ગૌશાળા છે ત્યાં પણ 400-450 જેટલી ગાય નિવાસ કરે છે તો ત્યાં પણ આટલો પુરવઠો આપવામાં આવે છે. પછી નંદ ગૌશાળા છે, પછી કલ્યાણ બાવાની હવેલી છે, પછી અહીંયા કાપડી બાપુની જગ્યા છે સનાતન આશ્રમ ત્યાં, પછી નરસિંહજી મંદિર છે ધોરાજી રોડ ઉપર જે ગૌશાળા છે એમ દરેક જગ્યાએ આ ગોળ અને ભૂસાનો પુરવઠો ત્યાં પહોંચાડવામાં આવે છે.